નમસ્કાર દર્શક મિત્રો ઝીરો વર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું યજ્ઞમ મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે રીતે ઈવીએમ મશીન પર અત્યાર હાલ દરેક રાજકીય પક્ષોની વાત કરીએ તો દરેક રાજકીય પક્ષો અત્યારે સવાલ ઉઠાવી રહ્યા છે જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચ અત્યાર હાલ ધૃતરાષ્ટ્ર બની ગયું છે અને ભાજપ દુર્યોધન બની ગયું છે જે રીતે પાંચ રાજ્યોની જે ચૂંટણી હતી અને તેમાં પણ આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે કે ભાજપની વાત કરવામાં આવે કે કોંગ્રેસની વાત કરવામાં આવે જે રીતે ભાજપ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ સારા બહુમત સાથે આગળ આવ્યું હતું જેમાં જે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પંજાબમાં આવ્યું હતું પણ આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ કોઈ જગ્યાએ વધારે મોટા પ્રમાણમાં આવ્યું નથી તેટલા તેની ઉપરથી પણ કહી શકાય કે આવા આક્ષેપો કરી રહી છે કારણ એની ઉપરથી એમ પણ કહી શકાય કે અત્યાર હાલ જે રીતે ઈવીએમ ઉપર તેમણે જે રીતે આક્ષેપો કર્યા છે તેની ઉપરથી આપણે એમ પણ કહી શકાય કે અત્યારે હાલ જ્યારે ડિજિટલાઇઝેશનની વાત કરવામાં આવે છે કે અત્યાર હાલ ભારત સંપૂર્ણપણે ડિજિટલ બની જવો જોઈએ પણ અત્યારે કેમ તો ઈવીએમ ઉપર સવાલ ઉઠાવ્યા તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે તેમજ આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સૌમિલભાઈ રાવલ જેઓ આઈટી એક્સપર્ટ છે તેમજ આશુતોષભાઈ પટેલ જેઓ આપના નેતા છે જે આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ હું આપણે સૌમિલભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે આપણે ઈવીએમ વિષયની વાત કરતા આવીએ છીએ તો ઈવીએમનું ટેકનિકલ ફંક્શન કયા પ્રકારનું હોય છે તેમાં માટે આપ શું કહેશો બિલકુલ ઈવીએમ પર આપણે જોવા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ઇવીએમનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે ટોટલી ઇલેક્ટ્રોનિક ફંક્શન ઉપર બેઝ ધરાવે છે જેની અંદર એમ્બેરેડ ટેકનોલોજીથી અલગ અલગ પ્રકારના પ્રોગ્રામિંગ કરવામાં આવે છે જેથી કરીને સૌથી ઓછા સમયની અંદર સૌથી વધુ કામ થઈ શકે સૌથી ઓછા સમયમાં સૌથી વધારે વોટનું કાઉન્ટિંગ થઈ શકે તે માટે ઈવીએમ મશીન્સ બનાવવામાં આવ્યા છે આશુતોષભાઈ એક મહત્ત્વનો પ્રશ્ન આપને પણ પૂછવા માંગીશ કે જે પાર્ટીનું પરિણામ સારું ન આવ્યું હોય કે જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે તે પાર્ટી આ રીતના આક્ષેપો કરતા હોય છે તેવા નિવેદનો પણ સામે આવતા હોય છે તો તે માટે આપ શું કહેશો તો હું ખાસ આપને કહેવા માગું છું કે પહેલી વાત તો આમ આદમી પાર્ટીનું પરિણામ કંઈક ખરાબ નથી આવ્યું આમ આદમી પાર્ટી આજે દેશની ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે ભાજપ કોંગ્રેસની બાદ કરતાં આજે સૌથી મોટી પાર્ટી આજે આમ આદમી પાર્ટી બની છે જે એક રાજ્યમાં સરકાર ધરાવે છે ને એક રાજ્યમાં વિપક્ષ છે તેવી આજે કોઈ પણ બીજી પાર્ટી નથી બીજી વાત હું આપને જાણવા માગું છું કે જે રીતે આપને કહ્યું કે જે હારેલી પાર્ટી હોય છે એ હંમેશા આવા કોઈ સવાલ ઉઠાવતી હોય છે તો આપને એક વસ્તુ કહેવા માગું છું કે ભૂતકાળમાં જીવીએલ નરસિંહ રાવે આ આ મુદ્દે સવાલ ઉઠાવેલા છે જો આપણે જોવા જઈએ તો ભાજપના જ સુબ્રમણ્યમ સ્વામી કે જે આટલા લર્નેટ છે અને તેમને પણ આવા આ ઈવીએમ મુદ્દે ઘણા ગંભીર આક્ષેપ મૂકેલા છે તેને અડવાણીજીએ સમર્થન પણ કરેલા છે એટલે એવું નથી આ ઉપરાંત માયાવતીજીએ પણ સમર્થન કરેલું છે અને બીજા નાના અન્ય ઘણા પક્ષોએ આ મુદ્દે સમર્થન કરેલું છે શિવસેના જુઓ ભાજપના સાથી પક્ષ શિવસેના છે તેને પણ આ મુદ્દે ઈવીએમને નકારી કાઢ્યું છે બીજી વાત જે આપણે કહી કે ડિજિટલાઇઝેશન અત્યારે પૂરા પ્રમાણમાં ભારતમાં વ્યાપી જવું જોઈતું હતું આપની વાત સો ટકા સાચી કદાચ અમેરિકા કે લંડનની સામે ગુજરાતમાં અથવા ભારતમાં તો ડિજિટલ ડિજિટલાઇઝેશન બિલકુલ નથી અત્યારે એમના પ્રમાણમાં આપણે જોવા જઈએ તો એક ટકો બે ટકા કે કદાચ પાંચ ટકામાં આપણે હોઈશું જો સૌથી મોટી જે કહેવાય સૌથી વિકાસશીલ જે આજે લોકશાહી છે અમેરિકા કે લંડન તે લોકો ઈવીએમ ના વાપરતા હોય તો ભારતમાં શા માટે આ વસ્તુ વપરાવી જોઈએ પણ તમે કહો છો કે જે રીતે ડિજિટલાઇઝેશન અત્યારે હાલ દરેક જગ્યાએ થવું જોઈએ પણ આપણા ગુજરાતમાં એક કે બે ટકા છે પણ તેને આગળ વધારવા માટે તેમજ તેનો વ્યાપ વધારવા માટે પણ આ એક પગલું છે તો તમે કેમ તે પગલાંને નકારી રહ્યા છો તેવું લાગી રહ્યું છે નહીં બિલકુલ આપની વાત સો સાચી છે જો વિકાસ હંમેશા વિજ્ઞાનના વિજ્ઞાનના સહારે થતો હોય છે પરંતુ તે વિજ્ઞાન બિલકુલ ફૂલપ્રૂફ હોવું જોઈએ એરર પ્રૂફ હોવું જોઈએ જો ફૂલ પ્રૂફ અથવા એમાં જો ચેડા કરી શકાતું હોય તો એમાં ટેમ્પર થઈ શકતું હોય તો એ વિનાશને નોતરે છે એટલે કંટ્રોલમાં રહેલી સિસ્ટમ જો કોઈ પણ વિજ્ઞાનની હોય તો એ હંમેશા આપણને વિકાસ કરાવે છે પરંતુ અનકંટ્રોલ પણ સિસ્ટમ વિજ્ઞાનની હોય તો એ હંમેશા વિનાશ તરફ નહોતરે છે આજ સમજીને આજ વસ્તુ ભૂતકાળમાં ક્યારેય ને ક્યારેક અમેરિકા લંડન કે બીજા ઘણા બધા વિકાસ વિકસિત દેશોએ આ વસ્તુનો ઉપયોગ કરેલો છે ઈવીએમનો ઉપયોગ કરેલો છે અને ત્યારબાદ તેને સ્ક્રેપ કરેલી સિસ્ટમ છે એટલે એનો મતલબ એવું નથી કે તે લોકો ઓછા વિકાસશીલ છે કે તે લોકો વધુ ડિજિટલાઇઝેશન કરવા નથી માંગતા એવું નથી થતું એના ઉપરથી એ સાબિત નથી થતું એનો મતલબ એ થાય છે કે આ વિકાસ જે આ વિજ્ઞાનના નામે જે વિકાસની વાતો કરી રહ્યા છે જે ઈવીએમની વાતો કરી રહ્યા છે તે એરર પ્રૂફ નથી તે ફૂલ પ્રૂફ નથી તેના માટે તેનો સ્ક્રેપ કરવામાં આવ્યો છે તેમાં ટેમ્પર થઈ શકે તેમ છે એટલા માટે એનો નાશ કરવામાં આવ્યો એ સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો સોમિલભાઈ જયારે ઈવીએમની આપણે વાત થતી હોય છે તો ઈવીએમ મશીન જે અત્યારે હાલ દરેક ચૂંટણીમાં આવે તેનો ઉપયોગ કરવાની જે વાત કરવામાં આવી છે તો ઈવીએમના ફાયદા શું હશે ઈવીએમના ફાયદા જો એઝ પર ટેકનિકલ પર્સન હું આપને જણાવવા માગીશ કે ઈવીએમ છે ને એક પ્રકારની ઇલેક્ટ્રોનિક મશીન છે જેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે આપણે ફાયદામાં જોવા જઈએ ને તો ઈવીએમ મશીન છે ને એ ચોક્કસ છે ફાસ્ટ છે એક્યુરેટ છે આજે તમે જુઓ કે એક ઈવીએમ મશીન છે જેની અંદર આડત્રીસો વોટ પડી શકે છે એક ઈવીએમ મશીન છે જેની સાથે ઈવીએમ મશીનમાં હું ફર્સ્ટ પહેલાં આપણને કહી દઉં કે ઈવીએમ મશીન બે ભાગમાં વહેંચાયેલું હોય છે એક તો કંટ્રોલ યુનિટ હોય છે અને બીજું બેલેટ યુનિટ હોય છે કંટ્રોલ યુનિટ એ જે પણ ઇલેક્શન કમિશન દ્વારા રાખવામાં આવેલ અધિકારી હોય છે એમના પાસે હોય છે અને બેલેટ યુનિટની અંદર આપ કેન્ડિડેટને વોટ આપી શકો છો એક બેલેટ અંદર મેક્સિમ સોળ કેન્ડિડેટ આપણે એની અંદર રિઝર્વ કરી સોળ કેન્ડિડેટ આપી શકીએ છીએ બીજી બાજુ એક વિધાનસભાની અંદર આપ ગાણિતિક ગણતરી પ્રમાણે આપ જોવા જાવ તો એક વિધાનસભાની અંદર બારસો વોટ તમે નાખી શકો જ્યારે એક ઈવીએમની અંદર આડત્રીસો વોટ તમે નાખી શકો છો જેથી કહેવામાં આવે કે આ ઈવીએમ ટેકનોલોજીના મુદ્દે ત્રણ એટલે કે એક ઈવીએમ મશીનની અંદર ત્રણ વિધાનસભા લડી શકાય એટલી તાકાત આ ઈવીએમ ધરાવે છે જી તો આપણે એવું લાગી રહ્યું છે કે ઈવીએમનો જે અત્યારે હાલ ઉપયોગ થઈ રહ્યો છે તેમાં પણ ખામી સર્જાવાની ક્યાંક ને ક્યાંક શક્યતા હોય છે ઘણી બધી શક્યતા છે સર મેં આપણે પહેલા જ કીધું કે એક ટેકનિકલ મશીન છે કે ટેકનિકલ રીતે એની અંદર બી ચેડા થઈ શકે છે આપ જુઓ કે એનું જે કંટ્રોલ યુનિટ જે છે એ કંટ્રોલ યુનિટ છે ને આખું ટેકનોલોજીથી પ્રોગ્રામિંગ કરેલું હોય છે હા એમાં સોફ્ટવેરથી કે તમે વાઇફાઈ સિસ્ટમથી તમે કશું જ ના કરી શકો તમે એની અંદર જે ચેડા કરવા હોય એ તમે એના હાર્ડવેર બદલી શકો એની અંદર અધર ડિવાઇસ લગાવી અને એને તમે હેક કરી શકો ને જેની ઘણી બધી પ્રક્રિયા જો સોફ્ટવેર ના આધારે પણ તેમાં છેડછાડ થઈ શકે તેવું પણ ખરી ઈવીએમના આધારે તો ના થઈ શકે બટ હા એમાં એક વસ્તુ હું આપને ક્લિયર કરીશ કે ઈવીએમની જે ડિસ્પ્લે આવે છે એની નીચે એક માઇક્રો સર્કિટ આવે છે કે જે ડિસ્પ્લે કરે છે કે કયા કેન્ડિડેટને કેટલા વોટ પડ્યા છે એ ડિસ્પ્લે સર્કિટની નીચે જો આપ એક બ્લૂટૂથ સર્કિટ ડિવાઇસ લગાવવામાં આવે જો આપ એક બ્લૂટૂથ સર્કિટ ડિવાઇસ લગાવી દો તો પછી તમારા ફોન થી તમે એ ઈવીએમ મશીન માં ચાહો એ કેન્ડિડેટ ને એ વોટ તમે આપી શકો અને એ વોટ તમે એ ત્યાં ડિસ્પ્લે કરી શકો પહેલી વસ્તુ આ બીજી વસ્તુ ટેકનિકલ મુદ્દે જ્યારે તમે ઈવીએમ મશીન ની અંદર તમે જોઈ શકો છો કે નાની નાની સર્કિટો આવે છે એની અંદર ઈવીએમ નો પોતાનો પર્ટીક્યુલર એક રોમ આવે છે રીડ ઓનલી મેમરી જે એની અંદર પડેલા વોટને રીડ કરે છે અને એની મેમરીને સેવ કરે છે એને પણ તમે એક ચીપ મૂકીને ઓવર રાઈટ કરી શકો છો આ બે પદ્ધતિથી તમે ઈવીએમ મશીનમાં છેડા કરી શકો એટલે કે જો ઈવીએમમાં જો સોફ્ટવેરમાં છેડછાડ થાય તો અત્યારે હાલ આપને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના જે આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક સાચા છે તેમ એક ટેકનિકલ પર્સન તરીકે હું કહું કે આ આક્ષેપ અંશતઃ ખોટા છે એનું કારણ માત્ર એ જ છે કે મેં જે પ્રમાણે આપને કીધું કે એની અંદર સોફ્ટવેરમાં એક માઇનોર માઇનોર રીતે તમે એમાં ચેન્જીસ કરી શકો છો જો તમારે એમાં ચેડા કરવા જોઈએ તો તમે એના હાર્ડવેર બદલીને એના ચેડા કરી શકો છો ઇન શોર્ટ ઈવીએમ તમારે આખું ઓપન કરવું પડે છે હવે ચૂંટણી પંચ જે પ્રમાણે કહી રહ્યું છે કે ઈવીએમ મશીનને વોટ પત્યા પછી વોટિંગ પત્યા પછી એને એક સિક્યોરિટી સિસ્ટમમાં એક સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે છે જેની આજુબાજુ સિક્યુરિટી પણ તૈનાત કરવામાં આવે છે જો એની અંદર કોઈ તમારે ચેડા કરવા હોય તો એ ઈવીએમ મશીનને ત્યાંથી લઈ એના સ્ક્રૂ ખોલી એના હાર્ડવેર કાઢી નવું હાર્ડવેર નાખવું એ મારા મત પ્રમાણે અશક્ય વસ્તુ છે આસુદોષ હું આ જ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જે રીતે સૌમેલભાઈએ કહ્યું કે તેના સોફ્ટવેરના આધારે તેમાં છેડછાડ ન કરી શકાય એટલે કે આમ આદમી પાર્ટીના અંશતઃ જે આક્ષેપો છે તે ખોટા છે તો તેના માટે આપ શું કહેશો તો બિલકુલ હું સૌમિલ ઘણી સારી વાતો કરી અને ઘણી ઘણા ખરા અંશે એમને પણ સાચી વાતો કહી કારણ કે હું પણ એક એન્જિનિયર જ છું એટલે મને પણ થોડો ઘણો આમાં વિશેષ ખ્યાલ છે આ બાબત હું એમને કહેવા માગું છું કે હાર્ડવેર સાઇટથી તો આ ટેમ્પર થઈ શકે છે તો એમને પણ સ્વીકારી લીધું છે પહેલી વાત બીજી વાત કે સોફ્ટવેર સાઇટ કદાચ જો રીડ ઓનલી મેમરી હોય તો એમાં કદાચ થઈ શકે ના થઈ શકે કારણ કે એ હજુ અમારી પાસે ઈવીએમનું કોઈ મોડલ આવી નથી તો એના એના ઉપરથી આપણે કંઈ નિષ્કર્ષ ના કાઢી શકાય પહેલી વાત એ બીજી વાત એ કે એમને જે કહ્યું કે આને સ્ટ્રોંગ રૂમમાં રાખવું પડતું હોય છે અને ત્યાંથી જો ત્યાં આગળ કોઈ ચીડા કરી શકાય તો એમાં ચોક્કસપણે રિઝલ્ટ બદલી શકાય છે હું આપને યાદ કરાવવા માગું છું કે વારાણસીમાં લોકસભાનું જે ઇલેક્શન થયું તેના તુરંત જ બાદ બીજા દિવસે કે ત્રીજા દિવસે ઈવીએમ સાથેના જે ઇલેક્શન કમિશનના જે અધિકારી હતા તેમના પુત્ર જે ઈવીએમ સાથેના ફોટા ફેસબુક ઉપર ફરતા થયા હતા જે એના ઘરે બેસીને ઈવીએમ ખોલીને એમાં છેડછાડ કરી રહ્યા હતા એવા ફોટા ફેસબુકમાં આ બધાની વચ્ચે આપ સૌને ખ્યાલ છે આ ઉપરાંત આપણે જોઈએ તો પંજાબમાં જે સ્ટ્રોંગ રૂમ હતો આ છેલ્લા ઇલેક્શનની વાત કરું છું બે હજાર સત્તર હમણાંના જે વિધાનસભા ઇલેક્શન પંજાબના જે વિધાનસભા ઇલેક્શન હતા ત્યારે પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્ટ્રોંગ રૂમમાં જઈને મોટી મોટી પેટી જે એવીએમની હોય છે તેની હેરફેર કરવામાં આવી રહી હતી જ્યારે ઇલેક્શન પતી ગયા હતા અને રિઝલ્ટ આવવાનું હતું તેની વચ્ચેના સમયગાળામાં એટલે જે સ્ટ્રોંગ રૂમ એ સ્ટ્રોંગ રૂમ ખરેખર હોતું નથી ત્યાં આગળ જે પણ કરવું હોય તે કરી શકાતું હોય છે તેના આપણી પાસે ઘણા પુરાવા છે જ બીજી વાત તેના આપણી પાસે ઘણા પુરાવા છે બીજી વાત હું આપને કહું કે સુપ્રીમ કોર્ટે પણ એક તારણ આપેલું છે ભૂતકાળમાં કે ઈવીએમ ટેમ્પર થઈ શકે તેમ છે ઈવીએમ ટેમ્પર થઈ શકે છે એટલા માટે જ એમને કહ્યું હતું કે વીવીપેટ લગાવવું એ અનિવાર્ય છે અને વીવીપેટ ટૂંક જ સમયમાં જેટલું શક્ય બને એટલું ઝડપી દરેકે દરેક ઇલેક્શનમાં લાગી જવા જોઈએ એનો મતલબ કે સુપ્રીમ કોર્ટથી માનીને માંડીને સૌમિલભાઈ સુધી તમામે તમામ લોકો કહે છે કે આમાં ટેમ્પર તો થઈ જ શકે ચલો વાંધો નહીં જો કદાચ કોઈપણ મશીન છે અમે માનીએ છીએ કે કોઈ પણ મશીન છે એમાં એરર તો આવી શકે પણ જો એરર આવતી હોય તો રેન્ડમ એરર હોય રેન્ડમ એરર એટલે કે કદાચ એવું થઈ શકે કે કોઈ મશીનમાં દરેકે દરેક ભાજપાને વોટ જતા હોય કોઈ મશીનમાં દરેકે દરેક કોંગ્રેસને પણ જવા જોઈએ તો કોઈ મશીનમાં દરેકે દરેક આમ આદમી પાર્ટીને પણ જવા જોઈએ પણ આપણે જેટલા પણ મશીનો પકડાય છે હમણાં ગયા રાજસ્થાનમાં તાજેતરમાં જ અઢાર મશીન પકડાય તે અઢારે અઢાર મશીન દરેકે દરેક મશીન ભાજપને જ વોટ કરતા હતા એટલે આ જે કહેવાય કે ઈવીએમની જે ટેકનિકલ એરર નથી આ જાણી બુજીને કરવામાં આવેલી ગડબડ છે

અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદ માટે જ્યારે ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીનો ખૂબ જ સારી બહુમતી સાથે વિજય પણ થયો હતો ત્યારે તે ચૂંટણી થઈ હતી તો દિલ્હીમાં જીત્યા તો તેનું શું બિલકુલ હું આપને કહેવા માંગુ છું કે આ પ્રશ્નો કોઈ હાથથી નથી લાગવા લાગ્યા જ્યારે ભાજપ વિપક્ષમાં હતું ત્યારથી પણ આ મુદ્દા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કે જીવીએલ નરસિંહરાવ દ્વારા ઉપાડવામાં આવેલા છે ભાજપના સદસ્યો દ્વારા ઉપાડવામાં આવે છે અને આ આશંકા ઘણા સમયથી વર્તાઈ રહી છે બીજી વાત કે આમ આદમી પાર્ટીને જે ચોક્કસ હું તમને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીને પ્રચંડ વોટ મળીને ત્યાં આગળ બહુમત મળ્યું તેની પાછળ કદાચ ઈવીએમ જવાબદાર ગણાય ના ગણાય બે નંબરની વાત છે હું એ બાબતે વિશેષ નહીં કહી શકું પરંતુ કદાચ એક આશંકા એવી પણ વ્યક્ત કરી શકાય કે જો ઈવીએમમાં ગડબડી ના થઈ તો આમ આદમી પાર્ટી કદાચ સિત્તેર માંથી સિત્તેર અને વધુ બહુમત સાથે પણ ત્યાં જીતી શકી હોય એટલે આપણે એવું જ લાગી રહ્યું છે કે ત્યાં જે દિલ્હીમાં જે ચૂંટણી થઈ હતી તેમાં પણ ઈવીએમમાં ક્યાંક ને ક્યાંક ગડબડ જ હતી આમાં કેવું છે હું આપને કહેવા માંગુ છું કે અત્યારે જે એમસીડીના ઇલેક્શન આગામી ટૂંક સમયમાં આવી રહ્યા છે ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા જે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું છે તેના ઉપરથી લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઈ ઇલેક્શન કમિશન સીધું ભાજપને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે હું આપને કહેવા માગું છું કે બે હજાર છ એટલે કે જનરેશન વનના જે ઈવીએમ એ સુપ્રીમ કોર્ટે જનરેશન વનના ઈવીએમ જે પહેલાં જે પહેલાં મોડલ જે ઈવીએમનું આવ્યું હતું જેની સેફ્ટી સિક્યુરિટી ખૂબ જ

કે જ્યારે દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ ઈવીએમ મશીનનો જ ઉપયોગ થયો હતો ત્યારે કેમ અરવિંદ કેજરીવાલે આ રીતનો પ્રશ્ન ન ઉઠાવ્યો કે ઈવીએમમાં કંઈક ગડબડ છે તેમ જો આમાં કેવું છે કે જ્યાં સુધી પહેલાં પણ ભૂતકાળમાં ઘણી વખત આ મુદ્દે સવાલો ઉઠ્યા છે સુપ્રીમ કોર્ટ અથવા ઇલેક્શન કમિશન દ્વારા એક જ જવાબ આપવામાં આવેલો છે કે અમને પ્રૂફ કરી આપો અમને જો પ્રૂફ આપશો તો અમે માનીશું પરંતુ પ્રૂફ કરવું કેવી રીતે તેના માટે કોઈ તેના માટે કોઈ ઈવીએમ આપવું પડે ઈવીએમ જો કોઈ પાર્ટીને આપતા હોય તો તેમાં પ્રૂફ પણ કરી શકાય તેનું નિરીક્ષણ કરી શકાય તેનું ઓબ્ઝર્વેશન આમ આદમી પાર્ટી દ્વારા હમણાં ટૂંક સમય પહેલા એકાદ અઠવાડિયા પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું કે અમને ઈવીએમનું એક મોડલ આપો જે ભીન્ડમાંથી પકડાવ્યા છે મધ્યપ્રદેશમાંથી તેમાંથી કોઈ પણ એક મશીન અમને આપો અમે તમને બોતેર કલાકમાં પ્રૂવ કરીને આપીશું કે કાને કેવી રીતે ટેમ્પર કરી શકાય પરંતુ ઇલેક્શન કમિશન એવું કોઈ આપ્યું નથી એટલા માટે અત્યાર સુધી પુરાવાના અભાવે આ વસ્તુનો હોબાળો થતો નહોતો આજની તારીખમાં પણ આપણે જોઈએ તો કોઈ પાર્ટી પાસે કોઈ નક્કર પુરાવા તો નથી જ કારણ કે ઇલેક્શન કમિશન તેમાં કોઈ સહયોગ કરવા નથી માગતું હવે ચોરીએ ચોરી છે જો એક મશીનમાં આવું થઈ શકતું હોય તો એની આશંકા ચોક્કસપણે કહી શકાય કે તમામ તમામ મશીનમાં આવું થયું હશે આનાથી વિપરીત કે ઇલેક્શન કમિશને એક મશીનમાં જો એવું થયું છે તો એના એનો જે મૂળ પકડવાની આજ સુધી કોશિશ નથી કરી કે આવું થયું કેવી રીતે કે આવું થવાના કારણ શું છે એ એ બાબતે ઇલેક્શન કમિશન દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો સૌમિલભાઈ હું આપને પૂછવા માંગીશ કે તમે જે રીતે કહ્યું કે અરવિંદ કેજરીવાલના જે આક્ષેપો છે તે અંશતઃ ખોટા છે તો આપ એના માટે શું કહેશો કે જ્યારે દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે ઈવીએમ પર સવાલ ના ઉઠ્યા પણ જ્યારે ઉત્તર પ્રદેશમાં જ્યારે ભાજપ પ્રચંડ બહુમતી આવ્યો તેમજ કોંગ્રેસ પણ એક બાજુ પ્રચંડ બહુમતી આવી તો ત્યારે જ આ સવાલ ઉઠવા પામ્યા છે તો ચોક્કસ ભાઈ મારા જે સ મિત્ર મારી સાથે જે છે એમને જે પ્રમાણે જણાવ્યું હતું કે પંજાબના સ્ટ્રોંગ રૂમની અંદર પંજાબમાં જ્યારે અત્યારે કોંગ્રેસની સરકાર છે તો હું એ વસ્તુ જણાવવા માંગીશ કે જે પ્રમાણે મારા સ કીધું કે પંજાબમાં ઇલેક્શન કમિશનના કોઈ છોકરા જે મતલબ જે પ્રમાણે એમને વાત કરી કે એમને સેલ્ફી પાડી હતી ઈવીએમ મશીન પાસે તો એઝ પર ટેકનિકલ પર્સન હું એટલું જણાવી દઈશ કે ઈવીએમ મશીન છે ને એ ટોટલી એમ્બેરેટ સિક્યુરિટી એમ્બેરેટ સોફ્ટવેર સાથે એ ચલાવવામાં આવે છે જેની અંદર કોઈ પણ પ્રકારના ડિસ્પ્લે લાઈક કોઈ ડિસ્પ્લે એની અંદર આવતું નથી જેથી એની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ એની અંદર છેડા કરી શકે આપ મારી વાતને નોટ કરજો સામાન્ય વ્યક્તિ ઈવીએમ મશીનની અંદર છેડા ના કરી શકે જો કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય કાં તો કોઈ બહુ મોટો એન્જિનિયર લાઈક જે પ્રોગ્રામિંગ કરી શકતો હોય હાર્ડવેર હાર્ડવેર સાથે એને નાનું મોટું લેવા દેવાનું કામ હોય એ માણસ ચોક્કસ આની અંદર છેડા કરી શકે છે પણ એના માટે એનો અભ્યાસ કરવો બી બહુ જરૂરી છે આશુતોષભાઈ તમે ઈવીએમ ઉપર જે રીતે આક્ષેપ કરી રહ્યા છો તો તમે જે ચૂંટણી કમિશન છે તેને તમે કેમ ધ્રુતરાષ્ટ્ર કહી રહ્યા છો તો બિલકુલ આ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે રીતે ભાજપની ફેવર કરવામાં આવી રહી છે જે રીતે ઘણા સમયથી આપણે દેખીએ તો જે છેલ્લા વિધાનસભાના પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યારે પંજાબ તથા ગોવા પહેલા દિવસે રાખવામાં આવી એક જ દિવસમાં જ્યારે ઉત્તર પ્રદેશમાં માત્ર સાહીઠ સાહીઠ સીટો પર ઇલેક્શન થતું હતું જ્યારે પંજાબ અને ગોવા મળીને એકસો એકસો સાહીઠ સીટો પર એક જ દિવસમાં ઇલેક્શન કરવામાં આવ્યું જેથી આમ આદમી પાર્ટીને સમય ના મળી રહે ભાજપને વધુ સમય મળે વધુ સાત ફેઝમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ કરવામાં આવી આ તમામ વસ્તુઓને જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંકને ક્યાંક ભાજપ જે એમના ભારતીય જનતા પાર્ટીનો જે પ્રેમ ઇલેક્શન કમિશનના

ઘણા પુરાવાના અભાવ હતા ત્યારબાદ આવા તો વારંવાર કિસ્સા બન્યા હમણાં મહારાષ્ટ્રમાં એક કિસ્સો બન્યો કે જેમાં અપક્ષ ઉમેદવાર એનો પોતાનો પણ વોટ ઈવીએમમાં નહોતો આવ્યો જે પોતે પોતે જે કેન્ડિડેટ છે તેનો પણ વોટ જો એને પણ ઝીરો વોટ મળી શકતા હોય તો આ ઈવીએમના કેટલા મોટા છબરડા છે તેના ઉપર આપણે એક તિરાશી મૂકી શકાય અને લોકશાહીને બચાવવા માટે સૌથી અગત્યનો સવાલ એ છે કે ઈવીએમને કાઢો ઈવીએમને કેવી રીતે બચાવવાના પ્રયત્ન કરવા કરતાં એને હા તો આપણે પ્રૂફ અથવા ટેમ્પર પ્રૂફ સિસ્ટમ બનાવો તો એના એના અમે વિરોધી નથી જો વીવી પેટ સાથે લાગતું હોય તો એના અમે વિરોધી નથી પરંતુ ઇલેક્શન કમિશન વીવીપેટ વગર જ અને ઈવીએમ સાદા જે અત્યાર સુધી જે ચાલતા આવે છે જે જેના ગોટાળા ચાલતા આવે છે તેવી જ રીતે આગામી તમામ ઇલેક્શનમાં એ વાપરવા માંગી રહ્યું છે તેના અમે સખત વિરોધી છીએ સૌમિલ હું આપને એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે ઈવીએમ મશીન બનાવવાનું જે કામગીરી છે તે આપણા ભારતમાં ચાલે છે કે કોઈ બીજા દેશમાં બનવામાં આવે બિલકુલ બિલકુલ જે ઈવીએમ મશીન હાલમાં વપરાઈ રહ્યા છે આપણે ઈવીએમ મશીનની શરૂઆત 1989 થી લઈ અત્યાર સુધી કરવામાં આવી હતી હા એની શોધ 1989 માં કરવામાં આવી હતી અને 2004 થી લઈને 2014 ની ચૂંટણીની અંદર ભારતમાં ઈવીએમ મશીન વપરાયા છે જે અત્યારે હાલ પૂરતા ભારતમાં બે જગ્યાએ બને છે જે કે એક છે હૈદરાબાદની છે ઈસીઆઈએલ કરીને કંપની છે ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ બનાવી રહી છે અને બીજી જે ભારત જે ભારત ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન જે છે આ બંને જે એક છે એ બેંગ્લોર સ્થિત છે અને એક હૈદરાબાદ સ્થિત છે આ બંને કંપનીઓ અત્યારે હાલ ઈવીએમ બનાવી રહી છે અને જે પ્રમાણે મારા સ કીધું કે વીવીપેટની વાત થઈ તો વીવીપેટ બે હજાર ચૌદની ચૂંટણી દરમિયાન બે હજાર ચૌદની જે ચૂંટણી થઈ હતી એમાં સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ઇલેક્શન કમિશને વીવીપેટ આઠ રાજ્યોની અંદર વાપરવા માટેની પરમિશન આપી છે અને હાલ એની અંદર ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું છે કે વીવીપેટ કેવી રીતે વપરાય છે શું છે શું નહીં જેની જાગૃતતા અત્યારે પબ્લિકની અંદર ફેરવવામાં આવી છે જી તો અત્યાર હાલ એવા પણ પ્રશ્નો ઊભા થાય છે સૌમિલભાઈ કે જે રીતે અત્યાર હાલ ભારતમાં એવીએમનો જે ઉપયોગ કરવામાં આવે છે સૌથી પહેલાં તે વિશ્વના ઘણા દેશોમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં આશુદોષભાઈએ કહ્યું પણ અત્યાર હાલ ભારતમાં તેનો ખાલી ઉપયોગ થાય છે વિશ્વના બીજા કોઈ પણ દેશમાં તેનો ઉપયોગ નથી કરવામાં આવતો તો તેનું કારણ શું એકમાત્ર કારણ છે સાહેબ કે જે પ્રમાણે અત્યારે ડિજિટલ ઇન્ડિયાની આપણા ઇન્ડિયામાં વાત થઈ રહી છે કે ડિજિટલ ઇન્ડિયા પણ હું આપને એક વસ્તુ બી કહીશ સાહેબ કે જ્યારે કોઈ ચોર કોઈ જગ્યાએ ચોરી કરવા જાય ને ત્યારે એ પહેલાં એની હાઈટેક સિસ્ટમ છે ને એની ઉપર વર્ક કરે છે અને નેક્સ્ટ ટાઈમથી એ એ વસ્તુને એને હેક કરવાની કોશિશ કરે છે ટેકનોલોજી અત્યારે આગળ વધી રહી છે ભારતની અંદર તો સામે ચોરી પણ એટલી જ વધી રહી છે ચોર પણ એટલા એડવાન્સ થઈ રહ્યા છે સાહેબ જે પ્રમાણે હું આપને વાત કરું છું એટલે મારે એક જ વસ્તુ અત્યારે આપણે સરકારશ્રીના કાન સુધી પહોંચાડવી છે કે આપણે જો ડિજિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ તો ડિજિટલ ઇન્ડિયાની અંદરને અંદર આપણે જો આપણા ભારતને ડિજિટલ કરી રહ્યા છીએ તો સાથેને સિક્યોર પણ કરવામાં આવે જે પ્રમાણે આપણે આગળ જોવા જઈએ કે મેં આપણે વાત કરી કે ઈવીએમ મશીન છે ઈવીએમ મશીન ઉપર જ્યારે સંશોધન કરવામાં આવ્યું હતું એની પર રિસર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે આપણા ભારતના ત્રણ જે વૈજ્ઞાનિકો હતા અને સ્ટુડન્ટ્સ હતા એ લોકો સાથે હતા એની સાથે જે અમેરિકાએ બેન્ડ કરેલું છે અમેરિકા અત્યારે જણાવે છે કે અમે ઈવીએમ મશીનને બેન્ડ કરેલું છે એ જ અમેરિકાની વિશ્વવિદ્યાલયના પાંચ સંશોધકો અહીંયા આવ્યા હતા અને એમના દ્વારા વેરીફાઈડ કરવામાં આવેલા ઈવીએમનું ભારતમાં અત્યારે ચૂંટણી કમિશન ઉપયોગ કરી રહ્યું છે તો કોઈ પણ દેશમાં જ્યારે ઈવીએમનો ઉપયોગ થતો નથી અને આપણી ભારત સરકાર એટલે કે આપણી જે ભાજપ સરકાર છે તેનો ઉપયોગ કરી રહી છે તો શું સરકાર ઉપર આપણે પણ કોઈ પ્રકારની આમ શંકા કે કુશંકા જેવી છે કે એક ટેકનિકલ પર્સન તરીકે સાહેબ હું આની અંદર માત્ર એટલું કહી શકીશ કે જો ઈવીએમ મશીન માં થોડું અપડેટ કરવામાં લાવે સરકારનું એક પગલું અમને આગળ ગમ્યું કે જે વીવીપેટ લાવવામાં આવ્યું છે વીવીપેટનો મતલબ એવું થાય છે કે જ્યારે કોઈ વોટર વોટ આપી રહ્યું છે ઈવીએમ મશીન ઉપર તે પેટ સાથે વીવીપેટનું આપણે પહેલાં ફૂલ ફોર્મ જણાવી દઉં કે જે વોટર વોટરનું જે ઓડિટ ટ્રેલ આવે છે વોટર જે વોટ કરે છે ત્યારે એને બાજુમાં લાગેલા એક મશીનમાંથી એક એને ચિઠ્ઠી મળે છે અને એને જણાવવામાં આવે છે કે તમે કોઈ પાર્ટીને વોટ કર્યો છે અને કઈ પાર્ટીને તમારો વોટ ગયો છે જેનું વેરિફિકેશન એ વોટરને કરવામાં આવે છે બીજી વસ્તુ જે પ્રમાણે આપે કહ્યું કે અત્યારે ચૂંટણી કમિશન જે જે અત્યારે ઈવીએમ મશીનો વાપરી રહી છે એ હું અમારા સમિત્ર સાથે અંશતઃ અત્યારે એગ્રી કરીશ કે એ જે જૂના ઈવીએમ મશીન છે એને કાઢી અને નવા અપડેટેડ મશીન જેની અંદર કોઈપણ પ્રકારના છેડા ના થાય આવી કોઈ હાર્ડવેર ઘણા એવા મશીનો સીલપેક આવે છે હું સર આપને એક બીજી વાત કહીશ કે જે ઈવીએમ મશીનો અત્યારે જે ખોલી શકાય છે સ્ક્રૂના માધ્યમ દ્વારા ઘણા એવા મશીન આવે છે કે જે સીલ પેક કરવામાં આવે છે સીલનો મતલબ એવો થાય છે કે જ્યારે એને ખોલવામાં આવે તો એ સીધું તૂટી જ જાય ખુલે નહીં તો એવા કોઈ મશીન કે એવી કોઈ પદ્ધતિ જો ઉપયોગ કરવામાં આવે તો દેશને બહુ સારા ઈવીએમ મશીન્સને બહુ સારું રિઝલ્ટ મળી શકે આશુદોષભાઈ એક ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવે કે જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનું એક નિવેદન આપ્યું હતું કે ઈવીએમ મશીન જે જાપાનમાં બને છે અને તેમાં પણ અત્યારે હાલ છેડછાડનો જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે પહેલાં જ્યારે જાપાનમાં બનવામાં આવ્યા હતા ત્યારે સુબ્રમણ્યમ સ્વામીએ પણ એમ કહ્યું હતું કે ઈવીએમનો ઉપયોગ આપણે પણ અંશતઃ કરવો જોઈએ તે પણ એક ભાજપ સરકારના જે સારા એવા મંત્રી પણ છે તો ભાજપ સત્તા પર છે તો પણ કેમ આ રીતે ઈવીએમનો તે ઉપયોગ કરે છે તો તેના માટે હવે આપ શું કહેશો તો જો હું આપને ખાસ એક વસ્તુ કહેવા માગું છું કે કોઈપણ સિસ્ટમ તમે અપડેટ થતા જશો તેમ મિત્રએ કહ્યું સોમિલભાઈએ કહ્યું કે તેની સાથે સાથે એની થ્રેટ પણ વધતી જતી હોય છે આજે આપણે સોફ્ટવેરની બાબતે વાત કરીએ તો નાસાની જો સાઇટ વેબસાઇટ જો હેક થઈ શકતી હોય તો ઈવીએમ હેક કરવી એ બહુ નાની વાત છે ઈવીએમ તો થઈ જ શકે નાસાની જો વેબસાઇટ હેક થઈ શકતી હોય એવા અસંખ્ય મુદ્દાઓ છે અસંખ્ય કેસ બનેલા છે કે એકદમ જે કોન્ફિડેન્શિયલ જે હોય સાઇટ ઇન્ફોર્મેશન હોય તેને પણ હેકર્સ જો હેક કરી શકતા હોય એમના ઘરે બેઠા બેઠા તો ઈવીએમને પણ હેક કરવું અશક્ય તો નથી જ તેને જેટલી સિક્યુરિટી આપતા જશો તેમ તેમ એની સામે થ્રેડ પણ વધતી જ જવાની છે જે બેલેટ પેપર જે જૂની સિસ્ટમ હતી ભલે એમાં લેન્ધી સિસ્ટમ હતી તેનું પરિણામ લાવવા માટે વધુ મેન પાવરનો ઉપયોગ થતો હતો તેના લેન્ધી હતી તે ખર્ચાળ હતી પરંતુ તે સેફ હતી તે હંડ્રેડ પર્સન્ટ સેફ સિસ્ટમ હતી તેમાં કોઈપણ પ્રકારનો ઘોટાળો થતો ન હતો તેથી હું આપને એક પહેલી વસ્તુ કહેવા માગું છું કે ઈવીએમ તમે ગમે તેટલા વર્ઝન ટુ વર્ઝન થ્રી જનરેશન ટુ થ્રી ફોર ફાઇવ ગમે તે લાવશો પરંતુ તેની સામે એક થ્રેટ તો ક્વેશ્ચન માર્ક તો ઊભો રહેવાનો જ છે તેને ક્યારે આપ નકારી નહીં શકો તેને ગમે તેટલું ટેકનિકલી તેને એડવાન્સ કરતા જશો તેમ તેમ સામે હેકર્સ પણ એટલા ટેકનિકલી એડવાન્સ થતા જ જવાના છે તો જે રીતે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે પાંચ રાજ્યોની જે ચૂંટણી યોજવામાં આવી હતી ને તેમાં પણ જે રીતે ઈવીએમની સાથે અત્યારે જે દરેક ચૂંટણી યોજાઈ હતી ને તેમાં પણ જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા મહત્વના જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે રીતે ચૂંટણી કમિશન અત્યારે હાલ ધૃતરાષ્ટ્ર બની ગયું છે અને તેમાં જે ભાજપ જે અત્યારે હાલ દુર્યોધન બની ગયું છે અને તેને બચાવી રહ્યું છે તો જે રીતે એમ પણ કહી શકાય કે જ્યારે ઈવીએમ જે શક્યતાઓ અત્યારે હાલ આપણે કહી શકાય કે તેને પણ નિવારવા માટે અત્યારે હાલ ચૂંટણી કમિશન દ્વારા જે રીતે પગલાં લેવામાં આવે તેવા પણ અરવિંદ કેજરીવાલ દ્વારા મહત્વના નિવેદન આપવામાં આવે છે તેમાં પણ હવે જોવાનું એ જ રહેશે કે હવે ચૂંટણી કમિશન દ્વારા કેવા મહત્વના પગલાં લેવામાં આવશે જે આશુતોષભાઈ અને સૌમિલભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે તો આજના જીરોવાર કાર્યક્રમો આટલું જ રજા આપશો નમસ્કાર